નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષમાં બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી. દીવના વરંગપરા ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ અંતર્ગત જાગૃત શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નનાલપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. માગરોળના સીલ ગામે ખાન ખનીજ વિભાગે રેડ કરતા મોટી સંખ્યામાં ચકરીઓ તેમજ ગેરકાયદેસર ખોદાતા ખાડાઓ હાથ લાગ્યા. હિંમતનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા શ્રીકૃષ્ણ પ્રેમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠી યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજી પદાધિકારીઓ અને અધિકારીઓ સંયુક્ત રીતે કામ કરે. લદ્દાખ બોર્ડર પર તૈનાત ચીની સૈનિકોને જિનપિંગે પૂછ્યું, તાજા શાકભાજી મળી રહ્યા છે? અમદાવાદમાં લોકોએ ભાજપના કોર્પોરેટરને કારમાંથી ઉતારી જાહેરમાં માર્યો. ત્રીજી વનડેમાં 3 ખેલાડીઓએ દેખાડવો પડશે દમ, વસીમ જાફર બોલ્યા જવાબદારી લેવાની. સરફરાજની અવગણના થતા ગવાસ્કરે કહ્યું, પાત્રા છોકરા જોતા હોય તો મોડલને પસંદ કરો. મહિલાઓ માટે ગુડ ન્યૂઝ, ભારતીય સેનામાં પહેલીવાર થવા જઈ રહ્યું છે કામ. સાસુ સાથે ઝઘડા પર કોર્ટની ટિપ્પણી, દરેક વખતે વહુ ખોટી હોય જરૂરી નથી. મંડલા જિલ્લામાં અનોખો કુંડ, ઠંડીમાં પણ પાણી ગરમ રહે છે અને રોગ દૂર કરે છે. જૂનાગઢની શાળામાં સ્વેટર મરૂન કલરનું જ પહેરવાનું, ન પહેરો તો ઠંડીમાં બહાર ઊભા રહો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.